हेलो फ्रेंड्स, आज आप बात करवानी छे वॉल्यूमेट्रिक एनालिसिस अने हूँ छू डॉक्टर एस डी सुतरिया। अत्यार सुधी में अपने वॉल्यूमेट्रिक एनालिसिस में 7 लैक्चर जोई गया छे। आ 8 नंबर लैक्चर छे प्रेसिपिटेशन टाइट्रेशन। प्रेसिपिटेशन टाइट्रेशन में पण आपणे रिक्वायरमेंट एटले के अवक्षेपण अनुमापनो कोने कहीशुं अथवा तो केवी रीते थाय छे ए आपणे जोई गया छे। जो मित्रों आपे वीडियो ना जोयो हो तो लेक्चर नंबर 7 वॉल्यूमेट्रिक एनालिसिस वीडियो तमे जोई शको छो प्रेसिपिटेशन टाइट्रेशन। अने वीडियो गम्यो हो तो मित्रों लाइक शेर अने सब्सक्राइब जरूर थी करशो जेथी करीने वधुमां वधु विद्यार्थियों सुधी आपणे पहोंची शकीए। तो चालो मित्रों शुरू करिए। आ सिलेबसनी कॉपी छे एसिड बेज टाइट्रेशन, आपणे अलगथी वीडियो बनायेला छे। रेडॉक्स टाइट्रेशन ए पण आपणे विडियो बनावेलो छे मित्रों। कॉम्प्लेक्सोमेट्रिक टाइट्रेशन ए पण अवेलेबल छे। अने आजे वात करवानी छे प्रेसिपिटेशन टाइट्रेशन, क्लोरीन वर्सिस AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ। અવક્ષેપણ અનુમાપન વિશે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી છે, છતાં પણ એકવાર જોઈ લઈએ કે બે પ્રક્રિયકોના દ્રાવણો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે અદ્રાવ્ય અવક્ષેપણ ઉત્પન્ન થાય છે, એટલે કે એક પ્રકારના પદાર્થ ઉત્પન્ન થાય છે। બે દ્રાવણ ભેગા કરતા કોઈક નવો પદાર્થ ઉત્પન્ન થાય છે અને એ અવક્ષેપણ તરીકે ઓળખાય છે, એટલે કે આવા અનુમાપનોને અવક્ષેપણ અનુમાપનો કહેવાય છે। એક્ઝામ્પલ તરીકે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને સોડિયમ ક્લોરાઇડના દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે। અહીંયા આપણને સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ આ બંને પદાર્થના જે દ્રાવણ છે એ અનુમાપનની વિગતે આપણે ચર્ચા કરવાની છે। એની બે પદ્ધતિ આપી છે આપણને। તો ફર્સ્ટ નંબર છે પોટેશિયમ ક્રોમેટ સૂચક ઉપયોગ કરીને, એટલે જ્યારે આપણે ઇન્ડિકેટર યુઝ કરીશું ત્યારે પોટેશિયમ ક્રોમેટ સૂચક તરીકે ઉપયોગ કરીશું, અને એ પદ્ધતિ છે ને મોહર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। તો એક્ઝામમાં આપણને અલગ અલગ રીતે પૂછાઈ શકે છે પ્રશ્ન કે મોહર પદ્ધતિનું ઉદાહરણ આપી સમજાવો, અથવા તો પોટેશિયમ ક્રોમેટ સૂચક નો ઉપયોગ કરીને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન સમજાવો। આ બંનેમાંથી કોઈ પણ આપણને પૂછી શકાય છે। સેકન્ડ થિંગ છે અધિશોષણ સૂચકનો ઉપયોગ કરીને, એટલે ફ્લોરોસિનનો ઉપયોગ કરીને। હાલ આપણા સિલેબસમાં એક જ છે એટલે આપણે એકની ચર્ચા કરીશું, પોટેશિયમ ક્રોમેટ। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો પોટેશિયમ ક્રોમેટનો સૂચક તરીકે ઉપયોગ કરીને મોહરની પદ્ધતિ, એક્ઝામમાં આપણને લોંગ ક્વેશ્ચન પૂછાશે આપેલ એક્સ નોર્મલ AgNO3ના દ્રાવણની સપ્રમાણતા અને ગ્રામ પ્રતિ લીટર 0.1 નોર્મલ NaCl ના પ્રમાણિત દ્રાવણની મદદથી શોધો, એટલે કે મોહર પદ્ધતિની મદદથી શોધો। આપણને બે વસ્તુ અહીંયા ઇન્ડિકેટ કરી છે, AgNO3 છે જેની નોર્મલિટી આપણને અનનોન આપેલી છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્સ નોર્મલ, અને NaCl સોડિયમ ક્લોરાઇડ છે એની નોર્મલિટી આપણને આપેલી છે 0.1 નોર્મલ। એટલે એક ફિક્સ છે કે NaCl 0.1 નોર્મલ છે, એની સાપેક્ષે અનનોન સોલ્યુશન જે છે AgNO3 એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। એટલે જ્યારે Ag છે સિલ્વર, તો સિલ્વરનું પ્રમાણ આપણે નક્કી કરી શકીએ છીએ ગ્રામ પ્રતિ લીટર, એટલે એક લીટર દ્રાવણમાં સિલ્વર કેટલામાં ગ્રામમાં છે, એટલે કે સિલ્વર નાઇટ્રેટ કેટલા ગ્રામ છે એ આપણે નક્કી કરી શકીએ છીએ। અહીંયા આપણને એક પ્રિન્સિપલ આપેલો છે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન વિશે, જ્યારે થોડાક ટીપા પોટેશિયમ ક્રોમેટ ધરાવતા NaCl ના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં સફેદ અવક્ષેપ મળે છે, અને એ સફેદ અવક્ષેપ સિલ્વર ક્લોરાઇડના છે, સિલ્વર ક્લોરાઇડ। જ્યારે બધા જ ક્લોરાઇડ આયનો અવક્ષેપિત થાય એટલે કે પ્રેસિપિટેશન કમ્પ્લીટ થઈ જાય, ત્યારબાદ એક જ ટીપું સિલ્વર નાઇટ્રેટનું વધારે ઉમેરવાથી સિલ્વર ક્રોમેટનો લાલ રંગ આપણને મળે છે, એટલે કે લાલ અવક્ષેપ મળશે, અને જે અંતિમ બિંદુનું સૂચન કરે છે। એટલે જ્યારે આપણે પ્રેસિપિટેશન ટાઇટ્રેશન કરતા હોઈશું ત્યારે NaCl અને AgNO3 એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને સિલ્વર નાઇટ્રેટ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ મળશે, NaCl સોડિયમ ક્લોરાઇડ AgNO3 સોડિયમ નાઇટ્રેટ બંને મિક્સ કરીશું
એટલે AgCl ના અવક્ષેપ મળશે અને એ વ્હાઇટ કલર ના છે પણ જ્યારે બંને દ્રાવણ ની જે નોર્માલિટી સંતૃપ્ત થઈ જશે એકબીજા જોડે સમાન આયનો ની ટ્રાન્સફર કમ્પ્લીટ થશે એટલે વધુમાં એટલે હવે એ જે આયનો છે નહીં સિલ્વર ના આયનો નીચેના ફ્લાસ્ક માં હવે છે નહીં તો હવે શું થશે તો વધારાનું જે દ્રાવણ છે NaCl એ પડી રહેશે અને જ્યારે તમે એ વધારાનું એક ટીપું એડ કરીશું AgNO3 નું વધારે એડ કરીશું ત્યારે મિક્સ થશે શું થશે તો ક્રોમેટ જે આપણે ઇન્ડિકેટર યુઝ કર્યું છે પોટેશિયમ ક્રોમેટ એ પોટેશિયમ ક્રોમેટ અને સિલ્વર નાઇટ્રેટ આ બંને વચ્ચે રિએક્શન થશે અને લાલ અવક્ષેપ મળશે અને જ્યારે લાલ અવક્ષેપ મળે એટલે કલરલેસ ટુ રેડ આવું જ્યારે આપણને એન્ડ પોઈન્ટ મળે ત્યારે કહી શકાય કે પ્રયોગ પૂર્ણ થયો છે તો વિગતવાર આપણે જોઈએ મિત્રો AgSl નો દ્રાવ્યતા ગુણાકાર એ Ag2CrO4 ના દ્રાવ્યતા ગુણાકાર કરતાં નીચો છે જેથી જ્યાં સુધી ક્લોરાઇડ આયનો હશે ત્યાં સુધી ઓછો દ્રાવ્ય સિલ્વર ક્લોરાઇડ અવક્ષેપિત થશે એટલે અવક્ષેપ આવતા રહેશે Ag2CrO4 ના અવક્ષેપણ માટે Ag+ આયનો પૂરતા નથી જેવા ક્લોરાઇડ આયનો અવક્ષેપિત થાય છે કે તરત જ સિલ્વરનો અલ્પ વધારો પણ અપ્રાપ્ય AgCrO4 ઉત્પન્ન કરે છે જે લાલ રંગ દર્શાવે છે હાલ જ આપણે ચર્ચા કરી કે જો વધારાનો જ્યારે સિલ્વર આપણે ક્રોમેટ જોડે મિક્સ કરીશું તો સિલ્વર ક્રોમેટ બનશે AgCrO4 અને એ છે એ લાલ અવક્ષેપ આપે છે સિલ્વર ક્લોર AgCl કેવું છે વ્હાઇટ પ્રેસિપિટેટ છે અને AgCrO4 કેવું છે તો રેડ પ્રેસિપિટેટ છે એટલે વ્હાઇટમાંથી જ્યારે રેડ બને ત્યારે પ્રક્રિયા પૂર્ણ થશે તો અહીંયા આપણે પ્રક્રિયા આપી છે 2 મોલ સિલ્વર લઈશું ક્રોમેટ યુઝ કરીશું તો બંનેને મિક્સ કરીશું તો AgCrO4 આપણને મળે છે એટલે સિલ્વર ક્રોમેટના અવક્ષેપ મળે છે અને એ કેવા કલરના છે તો લાલ કલરના અવક્ષેપ મળે છે અને પ્રક્રિયા પૂર્ણ થશે પદ્ધતિ જોઈએ મિત્રો સિસ્ટમેટિક સૌ પ્રથમ આપણને 0.1 નોમર NaCl દ્રાવણ આપેલું છે એ દ્રાવણને AgNO3 ના 0.1 નોમર પ્રમાણિત દ્રાવણ વડે ટાઇટ્રેશન કરવાનું છે એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન મેથડનો પ્રયોગ કરવાનો છે અને સ્ટાન્ડર્ડાઇઝેશન મેથડ કમ્પ્લીટ કર્યા પછી આપણે આગળ વધી શકીએ છીએ મિત્રો આપણને પ્રેક્ટિકલ પરીક્ષામાં અથવા તો જે રૂટીન પ્રેક્ટિકલ લેબ છે એની અંદર પણ આપણને આ પ્રેક્ટિકલ આવે છે એટલે આપણે નોર્માલિટી શોધીશું એટલે કમ્પ્લીટ કદાચ સોલ્યુશન સોડિયમ ક્લોરાઇડ અને સિલ્વર નાઇટ્રેટ ના પણ હોઈ શકે પણ સ્ટાન્ડર્ડાઇઝેશન મેથડનો પ્રયોગ આવે છે એટલે આપણે એ પ્રયોગ જે તે દિવસે શીખીશું લેબોરેટરીઝમાં આપેલ એક્સ નોર્મલ AgNO3 દ્રાવણ વડે બ્યુરેટ ભરો અને 0.1 નોમર NaCl નું દ્રાવણ 25 ml ની પીપેટ વડે કોનિકલ ફ્લાસ્કમાં લો એટલે AgNO3 નું દ્રાવણ આપણે બ્યુરેટમાં ભરવાનું છે અને 0.1 નોમર NaCl જે છે 25 ml કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે હવે પોટેશિયમ ક્રોમેટના જે સૂચક છે એ 3-4 ટીપા કોનિકલ ફ્લાસ્કમાં એડ કરો એટલે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં પોટેશિયમ ક્રોમેટ એડ કરવાનું છે એટલે એમાં કલર કોઈ આવશે નહીં કારણ કે NaCl છે સોડિયમ ક્લોરાઇડ એ પણ કલરલેસ છે અને પોટેશિયમ ક્રોમેટ છે એ એકચ્યુઅલી ઓરેન્જ કલરનું છે પણ છતાંય એની અંદર કલર બતાવશે નહીં અથવા તો લાઇટ કલર બતાવશે હવે બ્યુરેટમાં જે ભરેલો AgNO3 છે એ ધીરે ધીરે દ્રાવણ વડે અનુમાપન કરો જે NaCl નું દ્રાવણ છે એને જોડે ટાઇટ્રેશન કરો તો શરૂઆતમાં એટલે કે જે ફર્સ્ટ ટાઇટ્રેશન છે એની અંદર આપણને શરૂઆતમાં AgCl ના સફેદ અવક્ષેપ મળશે એકદમ વ્હાઇટ પ્રેસિપિટ આપણને મળશે અને ધીરે ધીરે આપણે ટાઇટ્રેશન ચાલુ રાખીશું એટલે આગળ અનુમાપન કરીશું ત્યારે કોનિકલ ફ્લાસ્કમાં લાલ રંગ દેખાશે પરંતુ ફ્લાસ્કને સતત હલાવતા લાલ રંગ દેખાશે નહીં એટલે થોડો ટાઈમ જો તમે ટાઇટ્રેશન કરીશું ત્યારે થોડો ટાઈમ માટે આપણને દેખાશે કેમ કારણ કે સિલ્વર જોડે ડાયરેક્ટ ક્રોમેટ એડ થાય છે તો લાલ રંગ દેખાય છે પણ જ્યારે આપણે ટાઇટ્રેશન ફ્લાસ્ક સ્ટર કરીએ છીએ ત્યારે આપણને એ મિક્સ થઈ જાય છે વધારાનો સિલ્વર જે ક્રોમેટ છે એ જે તે પદાર્થમાં સિલ્વર ક્લોરાઇડમાં કન્વર્ટ થઈ જાય છે જ્યારે ફ્લાસ્કમાં દ્રાવ્યતાનો રંગ સ્થાયી લાલ આવે ત્યાં સુધી AgNO3 આપણે ઉમેરતા જવાનું છે અને હવે જ્યારે લાલ રંગ કોનિકલ ફ્લાસ્ક સ્ટોર કરીએ એટલે ફેરવતા પણ લાલ રંગ જતો નથી ત્યારે આપણે પ્રક્રિયા પૂર્ણ થઈ તેમ સમજીશું
અને આ જ પ્રમાણે બીજા બે ત્રણ અવલોકન પણ આપણે લઈશું અને જેને બ્યુરેટ રીડિંગ એટલે કે નિયતાંક AML ગણીશું। તો મિત્રો અવલોકનો આપણને ખબર છે, બ્યુરેટમાં એક્સ નોર્મલ એજી અનુસરીને દ્રાવણ ફિલઅપ કરવાનું છે, કોનિકલ ફ્લાસ્કમાં 25 ml 0.1 નોર્મલ NaCl દ્રાવણ લેવાનું છે, 4-5 ટીપા પોટેશિયમ ક્રોમેટ સૂચક ઉમેરવાનું છે, કલર ચેન્જ વ્હાઇટ એટલે કે સફેદમાંથી લાલ એટલે કલરલેસમાંથી રેડ આપણને મળશે। આ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણને યાદ રાખવું જરૂરી છે, જ્યારે પરીક્ષામાં પૂછાશે ત્યારે આપણને આ વસ્તુ યાદ હોવી જોઈએ। અવલોકન કોઠો એટલે કે જે ઓબ્ઝર્વેશન ટેબલ છે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો બ્યુરેટ આંક, અંતિમ આંક, પ્રારંભિક આંક અને તફાવત। એટલે જે બ્યુરેટ રીડિંગ છે એની અંદર ત્રણ ઓપ્શન આપેલા છે, અંતિમ આંક એટલે કે એન્ડ પોઈન્ટ એટલે આપણે જ્યારે બ્યુરેટ કમ્પ્લીટ કરી છે, રીડિંગ લીધું છે, AML એ એન્ડ પોઈન્ટ છે, પ્રારંભિક આંક એટલે ઇનિશિયલ શરૂઆતનું બિંદુ। તો શરૂઆત ક્યાંથી કરી હતી? 0-0, તો 0-0 ml એ આપણે શરૂઆતનું બિંદુ છે, અને ડિફરન્સ એટલે તફાવત। તો મેઇન એન્ડ પોઈન્ટમાંથી 0-0 બાદ કરો એટલે જે પણ હશે એનો જ આન્સર આવશે। ફોર એક્ઝામ્પલ 10 ml આપણો અંતિમ આંક છે, પ્રારંભિક આંક 0 છે, તો 10માંથી 0 બાદ કરીશું તો આપણને તફાવત શું મળશે? 10। તો એ જ પ્રમાણે અહીંયા પુરોગામી આંક આપણે 1 ml ડિફરન્સથી લેવાનો છે અને નક્કી કરવાનો છે પુરોગામી આંક એટલે પાયલોટ રીડિંગ। ત્રણ રીડિંગ લઈશું આપણે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ, અને છેલ્લે લઈશું કોન્સ્ટન્ટ। એટલે જે પણ નિયતાંક આપણને મળ્યા છે AML એટલે ત્રણે ત્રણ રીડિંગ નિયરલી અબાઉટ ટુ સેમ આવવા જોઈએ। માની લો કે ફર્સ્ટ રીડિંગ છે 10 ml આવે છે, સેકન્ડ રીડિંગ છે 10.1 આવે છે, અને થર્ડ રીડિંગ છે 10 આવે છે, તો આપણે AML શું લખી શકાય? 10। કોઈપણ બે રીડિંગ એકસરખા હશે તો એને આપણે નિયતાંક તરીકે લઈ શકીએ છીએ એટલે 10.0। જો 10 ml પીપેડ છે તો 10 આવશે, 25 ml પીપેડ છે તો 25ની આજુબાજુ આવી શકે, કારણ કે જ્યારે પણ આપણે નોર્માલિટી નક્કી કરીએ છીએ ત્યારે મેક્સિમમ લેબોરેટરીઝમાં 0.1 નોર્મલ સામે 0.1 નોર્મલનું જે કોન્સન્ટ્રેશન જે આપવામાં આવે છે, અધરવાઇઝ 25 સામે 25 આવશે અને 10 સામે 10 પોસિબલ છે। કેલ્ક્યુલેશન કરીશું મિત્રો, તો સૌ પ્રથમ AgNO3નો તુલ્યબળ આપણે ગણવો પડશે, તો AgNO3 ઇઝ ઇક્વલ ટુ નિયરલી અબાઉટ NaCl, કારણ કે જેટલા સિલ્વર નાઇટ્રેટના મોલ્સ આપણે એડ કરીશું એટલું જ NaCl આપણે અહીંયા વપરાવાનું છે, કારણ કે નીચે ફ્લાસ્કમાં આપણે NaCl લીધું છે અને ઉપરથી શું એડ કરતા જઈએ છીએ આપણે? સિલ્વર નાઇટ્રેટ। તો જેટલું સિલ્વર નાઇટ્રેટ NaClમાં એડ કરીશું એટલા જ પ્રમાણમાં સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ બનતા જાય છે, એટલે બંને એક સરખા મોલ યુઝ થશે। તો AgNO3 તુલ્યબળ ગણવો હોય તો મિત્રો Ag છે 107.9 છે, નાઇટ્રોજન છે એ 14 છે, અને ઓક્સિજન છે 16 છે, આ એનો પરમાણુ ભાર છે। તો આપણે એનો ટોટલ કરી શકીએ છીએ મિત્રો। એ જ પ્રમાણે સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ તો સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ છે 23 અને ક્લોરિન છે 35.5, એટલે બંનેનો તમે સરવાળો કરીશું તો મિત્રો આપણને આ પ્રમાણે મળશે। તો AgNO3નો તુલ્યભાર એટલે કે અણુભાર છે એ સોલ્ટ છે એટલે સેમ જ રહેશે 169.9, અને સોડિયમ ક્લોરાઇડ પણ એક સોલ્ટ છે એટલે સેમ જ રહેશે 58.5, આ બંનેનો તુલ્યભાર છે। AgNO3નો એક મોલ NaClના એક મોલ સાથે પ્રક્રિયા કરે છે અને AgNO3નો તુલ્યભાર એ જ તેના અણુભાર બરાબર થશે, એ આપણે હાલ જ વાત કરી, એટલે કે AgNO3 તુલ્યભાર કેટલો છે? 169.9 આપણને આ એક માર્ક્સમાં અથવા તો MCQમાં પૂછાઈ શકે છે। હવે આપણે સપ્રમાણતા નક્કી કરવાની છે એટલે કે નોર્માલિટી, તો N1V1 ઇઝ ઇક્વલ ટુ N2V2 આપણને ખબર છે કે જે NaCl છે એ 0.1 નોર્મલ છે, પણ AgNO3 કેવું છે? એક્સ નોર્મલ છે, તો આપણે એક્સ નોર્મલ શું છે એ ફાઇન્ડ આઉટ કરીશું। તો N1V1 AgNO3 માટે યુઝ કરીશું, N2V2 સોડિયમ ક્લોરાઇડ માટે યુઝ કરીશું। તો દરેકની જે સ્પેસિફિકેશન છે નોર્માલિટી એ આપણને સપ્રમાણતા અને વોલ્યુમ એ નક્કી કરવાનું છે, તો આપણે N1 શોધીશું, તો N2V2/V1, હવે N2V2 અને V1 શું છે એ આપણને ખબર હોવી જોઈએ, તો સ્ટેપ બાય સ્ટેપ ચેક કરીએ। તો મિત્રો N1 છે એ AgNO3ની સપ્રમાણતા છે, N મીન્સ નોર્માલિટી,
वी मीन्स वॉल्यूम, तो वी वन है ए जी एनओ थ्री कद है ए एम एल, कारण के ब्यूरेट में आप शू भर से ए जी एनओ थ्री ए ब्यूरेट आंक है जो आप ऑब्जर्वेशन टेबल में नियतांक तरीके लीधो है ये आवशे। एन टू एटले के सप्रमाणता सोडियम क्लोराइड नी आपने खबर है पॉइंट वन नॉर्मल। एन एस सी एल कद वी टू वॉल्यूम के लीधु पीपेट में 25 ml, जो 10 ml लीधु हे तो 10 आवशे, 25 लीधु हे तो 25 आवशे। तो मित्रों अहीं खास ध्यान राखवानी जरूर है, परीक्षा में आप जनरली 10 लेता होईए छे। ओके तो हवे बाकी रिक्वायरमेंट है आप इक्वेशन में फिलअप कर दीए, तो एन टू बराबर आपने खबर है पॉइंट वन, अहीं जोई शकाय छे मित्रों एन टू बराबर के पॉइंट वन अँ लख्यू है। वी टू तो वी टू क्या है, अँ वी टू बराबर के 25 तो 25 है। ए वी वन बराबर के ए तो आई थिंक 25 नी नियरली अबाउट आंसर होवो जोईए, तो पॉइंट वन सामे पॉइंट वन आंसर आवशे जो पॉइंट वन आपेलो हशे तो आपणने जे पण आंसर मळे छे शुं हशे एन वन बराबर एक्स नॉर्मल ए जी एनओ थ्री। मानी लो कि अहीं जो 25 आंसर है आपणो ए बराबर के 25 तो 25 कैंसल थी जैसे शू हे पॉइंट वन, तो अँ बने छेद जो उड़ी जैसे अंश और छेद तो शू हे फक्त फक्त पॉइंट वन, तो आप जवाब शू होवो जोईए पॉइंट वन नॉर्मल ए जी एनओ थ्री फक्त समझवा माटे। चलो मित्रों ग्राम प्रति लीटर सिल्वर जे छे सिल्वर नाइट्रेट एना आप ग्राम प्रति लीटर शोधवाना छे, आपणे एम में पण एनी चर्चा करी थी। तो ग्राम प्रति लीटर इज इक्वल टू सप्रमाणता गुण्या तुल्यभार, सप्रमाणता आपणे हालत शोधी छे एक्स नॉर्मल, अने एक्स नॉर्मल जे छे ए तमे पॉइंट वन फॉर एक्जाम्पल आपणे हाल नक्की करीए पॉइंट वन तो पॉइंट वन लखी शकाय, अने तुल्यभार ए तुल्यभार आपणने खबर छे 169.9 तो पॉइंट वन इंटू 169.9 इज इक्वल टू वाय ग्राम पर लीटर, एट्ले ए शू थे तो ए जी एनओ थ्री ग्राम पर लीटर आपने जवाब मळशे। एटले पॉइंट वन आपणे एने मल्टीप्लाय करीशू तो 16.9। ऑब्जर्वेशन टेबल आपणे बनाव्युं छे एज प्रमाणे रिजल्ट टेबल बनावानुं छे मित्रों, तो ए जी एनओ थ्री द्रावण आपणे यूज कर्युं छे, अणुभार तुल्यभार एनो सेम छे 169.9, सप्रमाणता आपणे जे पण शोधी होय लखी शकीए छे, जो 10 ml होय तो 0.1 प्रमाणे आवशे, 25 ml होय तो पण 0.1 प्रमाणे आवशे, जो 0.1 नॉर्मलनुं द्रावण आपेलुं हशे तो, अने ए प्रमाणे ग्राम प्रति लीटर पण आपणे शोधी शकीए छे। एटले जे पण आपणने आपेलुं हशे ए द्रावणना सप्रमाणता अने ग्राम प्रति लीटर आपणे आ पद्धति द्वारा शोधी शकीए छे। अन मोस्ट इम्पोर्टंट है अपने सिल्वर ए जी जे छे सिल्वर ए सिल्वरनु प्रमाण शोधवानी आ पद्धति थी, तो गमे त्यारे आपणने कोई पूछे कि सिल्वर प्रमाण शोधवा माटेनी पद्धति कई होई शके, तो आपणे आ वॉल्यूमेट्रिक एनालिसिस प्रेसिपिटेशन टाइट्रेशन मदद थी ए सिल्वरनु प्रमाण शोधी शकीए छे। ओके मित्रों तो अहींया सुधी राखीए छे, जो तमने वीडियो गमे होय तो लाइक अने शेर अने सब्सक्राइब जरूर करशो, नवो वीडियो अपलोड थाय त्यां सुधी आभार। Thank you.